વાયુ વાવાઝોડાની અસર માંડવી બીચ પર જોવા મળી. ભારે પવનના કારણે માંડવી બીચ પર થયું નુકસાન. બીચ પર બેસવા લોકો માટે મૂકવામાં આવેલા બેન્ચીસ પવનના કારણે તૂટી ગઈ. ડેકોરેશનના બનાવેલ તંબુ પણ ભારે પવનના કારણે પડી ગયા. બીચ પર વેપાર કરતા આવતા કેટલાક વેપારીઓની રેકડી પણ ઉડી ગઈ. વાયુ વાવાઝોડાના પગલે સલાયા બંદર પર 125 જેટલી બોટો પાર કરી દેવામાં આવી. 1200 જેટલા માછીમારો છેલ્લા 7 દિવસથી કરી રહ્યા છે સમસ્યાનો સામનો. આજે દરિયામાં ભરતી આવતા સલાયા બંદર પાર કરાયેલ બોટમાં ભરાયા પાણી. માછીમારો મહામહેનતથી બહાર કાઢી રહ્યા છે બોટમાંથી પાણી. સરકાર માંડવી સલાયા બંદર પર માછીમારોને સહાય આપે તેવી માંગણી કરવામાં વિસલાયા બંદર પર ભરતી આવતા દરિયા પાણી આવક વધી. એનડીઆરએફની ટીમને સલાયા ખાતે તૈનાત રાખવામાં આવી. તંત્ર દ્વારા લોકો સાથે કરવામાં આવી વાતચીત. દરિયામાં ભરતી વધે તો તુરંત સલાયાના લોકોને ખાલી કરવા આપવામાં આવી સૂચના. સલાયા વિસ્તારમાં આવેલ છે 500 જેટલા મકાન. પોલીસ, વહીવટીતંત્ર અને એનડીઆરએફની એક ટીમ છે સલાયા વિસ્તારમાં તૈનાત.